શન આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતી સેમેસ્ટર વન કવિતા બે આજની ઘડી રઢિયામણી તેના તમામ પ્રશ્નોની સમજૂતી વ્યાકરણ સહિત આ એક જ વિડીયોની અંદર આપણે જોઈશું તો આજનો આ વિડીયો છે એ તમે જોવાનું ચૂકતા નહીં અને સંપૂર્ણ વિડિયો જોશો તો તમારા જે અભ્યાસક્રમની અંદર આવતા તમામે તમામ પ્રશ્નો છે તે તમને આ વિડીયોઝની અંદર મળી જશે તો જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા જે નવા વિડીયોઝ અપલોડ થાય તેની નોટિફિકેશન તમને મળી શકે પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના બોક્સમાં લખો એક ગંગા જમનાનું નીર મંગાવાનું કારણ જવાબ આવશે ઘ ભગવાનના પગ પખાડવા બે અહીં કાવ્યમાં પૂરો પૂરો એટલે જવાબ આવશે ક ભરો ત્રણ અહીં નરસૈયાનો સ્વામી એટલે જવાબ ક શ્રી કૃષ્ણ પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો પેલું ગોપીને આજની ઘડી રઢિયામણી શા માટે લાગે છે ઉત્તર ગોપીને ઘેર આજે વાહલાજી એટલે કે શ્રીકૃષ્ણ પધારવાના શુભ સમાચાર મળ્યા છે તેથી ગોપીને આજની ઘડી રડિયામણી લાગે છે પ્રશ્ન બે વાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે ઉત્તર વાલાજી માટે લીલા સુકાવાસ મંડપ બનાવવામાં આવી રહ્યો છે ત્રણ તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોનો પાંદડા હોય છે ઉત્તર તરિયા તોરણમાં આશોપાલવ આંબો અને નારિયેલી એ ત્રણ વૃક્ષોના પાંદડા હોય છે સતી ગંગા નીર માટે મંગાવે છે ઉત્તર સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના ચરણ પખાડવા માટે મંગાવે છે પાંચ ગોપીને સૌથી વધારે વહલું કોણ છે પ્રશ્ન પેલો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો ક્યારે ક્યારે કેવી રીતે ઉત્તર અમે અમારા ઘરને લગ્ન પ્રસંગે કે દિવાળીના પ્રસંગે ખાસ રીતે શણગારીએ છીએ ઘરને ધોળા ધોવડાવીએ છીએ અને રંગ રોગાન કરાવીએ છીએ લગ્ન પ્રસંગે સાથિયા પૂરીએ છીએ દિવાલ ઉપર પશુ પક્ષી અને વેલ ચિતરીએ છીએ દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ અને ઘર આગળ દીવડા મૂકીએ છીએ બારણે તોરણ બાંધીએ છીએ રાત્રે વીજળીના બલ્બના તોરણથી ઘર શણગારીએ છીએ પ્રશ્ન બે તમારા ઘર કે કોઈ મહેમાન આવે એ પહેલા તમે કઈ કઈ તૈયારી કરો છો ઉત્તર અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં અમે ઘરને વાળી જોડીને સાફ કરીએ છીએ સોફા પડદા પલંગ અને ચાદર અન્ય લાસર ચીલું વ્યવસ્થિત કરી દઈએ છીએ મહેમાનને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ એમનું આતિથ્ય સચવાય એમની સરભરા સારી રીતે થઈ શકે એ માટે બધી જરૂરી તૈયારી કરીએ છીએ કવિ વાંસ વધાવવાનું શા માટે સૂચવે છે ઉત્તર શ્રી કૃષ્ણની પધરામણી થવાની છે એ માટે રૂડા મંડપ અને બારણે તોરણ બાંધવાના છે એ માટે વાંસની જરૂરી છે તેથી કવિ સખીઓ દ્વારા આ લીલા વાંસ વધાવાનું સૂચવે છે પ્રશ્ન ચાર ચરણ પખાડીએ ને બદલે પગ ધોઈએ એવો શબ્દ પ્રયોગ કરીએ તો જવાબ ચરણ શબ્દ ગુરુ મહાત્મા કે કૃષ્ણ જેવા દેવ પુરુષ માટે વપરાય છે ચરણ શબ્દ સાથે શબ્દ વપરાય છે કારણ કે પખાડવામાં માત્ર ધોવાનો અર્થ નથી પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે ધોવામાં નિર્મળ કરવાનો અર્થ છે આમ અહીં શબ્દનો વિશિષ્ટ અર્થ છે આથી અહીં ચરણ પખાડીએ એવો શબ્દ પ્રયોગ જ યોગ્ય છે પ્રશ્ન નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો એક સખી આજની ઘડી રડિયામણી મારો વાહલોજી આવ્યાની વધામણી જીરે સખી આલા લીલા વાસ વઢાવીયે મારા વહલાજી મંડપ રચાવીએ જીરે પ્રશ્ન બે તરિયા તોરણ બારે બંધાવીએ પુરાવીએ જીરે ગંગા જમુનાના નીર મંગાવીએ મારા વહલાજી ચરણ પખાડીએ જીરે પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ કૌશમાં શબ્દોનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરો કૌંસમાં આપેલા શબ્દ ઘડી વાસ મોતીડે નીર મંગળ અને સોહાગણ તો સૌથી પહેલા આપણે ઉદાહરણ જોઈએ પંક્તિ પ્રયોગ સખી આજની ઘડી રળિયામણી વાક્ય પ્રયોગ બે ઘડીમાં હું પહોંચું છું હવે શબ્દ પ્રમાણે જોઈએ તો છે એક આલા લીલા વાક્ય પ્રયોગ વાંસમાંથી ટોપલા સાદડી ચટાઈ વગેરે બને છે બે મોતીડે ચોખ પુરાવીએ જીરે બે અમારા ગુરુજીને અમે મોતીડે વધાવ્યા ત્રણ ગંગા જમનાના નીર મંગાવીએ જવાબ વાક્યમાં એની આંખોથી નીર વહી રહ્યા હતા ચાર વાલાજીના મંગળ ગવરાવીએ જીરે વાક્ય પ્રયોગ લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે પાંચ પૂરો પૂરો સોહાગણ સાથીઓ વાક્યની અંદર સ્ત્રીઓ પાર્વતી પાર્વતીનું વ્રત કરે છે કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને અહીં આપેલા શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચ્યું અને કાવ્યમાં શો ફેર પડ્યો તે લખો એક ઘડી તો પળ તો અહીંયા ઉદાહરણ એટલે કે દાખલા તરીકે સખી આજની પળ રડિયામણી બે વાંસ દાખલા તરીકે સખી આલી શેરડી વઢાવીએ ત્રણ ચોક તો બારણું દાખલા તરીકે મોતીડે બારણું પુરાવીએ જીરે ચાર મંગળ ગીત દાખલા તરીકે વીત ગૌરાવીએ મલપતો એટલે હાલતો ડોલતો દાખલા તરીકે ઘેર હાલતો ડોલતો આવે હરી હાથીઓ જીરે છ નીર એટલે પાણી દાખલા તરીકે ગંગા જમના પાણી મંગાવીએ કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને આપેલા સમાનાર્થી શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચતા પંક્તિનો લય જળવાતો નથી કાવ્યના સૌંદર્યમાં પણ ફેર પડે છે પ્રશ્ન પાંચ સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ નીર તો પાણી અથવા જમનાના નીરથી વાલાજીના ચરણ પખાડીએ એક ચરણ તો પગ અથવા પાય વાક્ય શિષ્ય ગુરુના ચરણની રજ માથે ચડાવે છે બે સ્વામી તો માલિક અથવા શ્રી કૃષ્ણ વાક્ય નરસિંહ મહેતા શ્રીકૃષ્ણને પોતાના સ્વામી કહે છે ત્રણ સખી બહેનપણી અથવા સહિયર વાક્ય નિના કાલે એની સખીના લગ્નમાં ગઈ હતી ચાર મંગળ તો પવિત્ર અથવા શુભ વાક્ય લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે નીચેના શબ્દોમાં શ અને સ ના માન્ય ઉચ્ચારણ નીચે લીટી કરો નરસૈયો અને તો જવાબ આવશે બીજું નરસૈયો બે પૈસા અને પૈસા તો જવાબ આવશે પેલો પૈસા ત્રણ અને સાવરણી તો જવાબ આવશે બીજું સાવરણી ચાર સખી અને સખી તો જવાબ આવશે સખી વિશેષ આવશેના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો પેલું આ ભક્તિ ગીતમાં કોને સંબોધન કરવામાં આવ્યું છે જવાબ એ સખીને બે ગોપી કોના આવવાની વધામણી આપે ડી આલા લીલા ચાર વાંસ માંથી વ્હાલાજી માટે શું બનાવાનું છે જવાબ બી મંડપ પાંચ દરિયા તોરણમાં ક્યાં વૃક્ષના પાનનો સમાવેશ નથી જવાબ ડી કે સખી તરિયા તોરણ ક્યાં બંધાવા કહે છે જવાબ સી બારણે સાત સખી ચોક સાનાથી પૂરવા કહે છે જવાબ એ મોતીડાથી આઠ આજની ઘડી રડિયામણી કવિતાનો

નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો એક ગોપી આજની ઘડી કઈ ઘડીને રડિયામણી કહે છે ઉત્તર ગોપી આજની વાહલાજીના આવવાની ઘડીને રડિયામણી કહે છે બે સખી મંગળ ગીતો ગાવા કોને નિમંત્રણ આપે છે ઉત્તર

હાથીની જેમ મલપતી ચાલે આવતા શ્રી કૃષ્ણ માટે વપરાયા છે આજની ઘડી રડિયામણી કાવ્યના કવિનું નામ જણાવો ઉત્તર આજની ઘડી રડિયામણી કાવ્યના કવિનું નામ નરસિંહ મહેતા છે વ્યાકરણ પ્રશ્ન પહેલો નીચેના શબ્દોની જોડણી સુધારો એક રડિયામણું તો જવાબ આવશે રડિયામણું બે વધામણી જવાબ આવશે વધામણી ત્રણ મોતી તો જવાબ આવશે મોતી ચાર મીઠ ડ તો મીઠ ડો પાંચ સાથીઓ તો જવાબ આવશે સાથીઓ પ્રશ્ન બે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો આપો એક સખી તો સહેલી અથવા બહેનપણી બે નીર તો જળ અથવા પાણી ત્રણ ઘડી તો અવસર અથવા પ્રસંગ ચાર ચરણ તો પગ અથવા પાદ પાંચ અતિ તો વધુ અથવા ઘણું છ મંગળ તો શુભ અથવા પવિત્ર પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવું એક રચવું તો તોડવું બે અતિ તો અલ્પ ત્રણ વહાળું તો દવલું ચાર મંગળ તો અમંગળ વિધવા છ લીલું તો શૂકવું પ્રશ્ન ચાર નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો એક ચોક પૂરવા અર્થ સાથીયા પાડવા અથવા તો દોરવા વાક્ય દિવાળીમાં ઘેર ઘેર લોકો પૂરે છે બે ચરણ ચરણ અર્થ ધોવાની વિધિ કરવી વાક્ય ગુરુ ઘેર પધાર્યા ત્યારે શિષ્ય એમના ચરણ પખાડ્યા પ્રશ્ન પાંચ નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો એક

ધીમે ધીમે ચાલવું જવાબ આવશે આજની ઘડી રડિયામણી જવાબ આવશે રડિયામણી બે આલા લીલા વાસ વઢાવીએ જવાબ આવશે આલા લીલા ત્રણ સહુ સખીઓ મળીને આવીએ જવાબ આવશે સહુ પ્રશ્ન સાત કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખરી જગ્યા પૂરો એક મારો ફ્લેટ પહેલા માળે છે બે સવારે વહેલા ઉઠતા મને આળસ આવે છે ત્રણ હું કામ ન કરું તો મારી મમ્મી મને લડે જ ને પરીક્ષામાં હું ખાલી જગ્યા થયો સફળ પાંચ તમે મને ખાલી જગ્યા આવ્યા તે સારું કર્યું મળવા પ્રશ્ન આઠ ર અડ લ અને ડ વર્ણોવાળા કેટલાક શબ્દો અહીં આપ્યા છે જેમાં બંને જોડણી ચાલે છે એવા બીજા શબ્દો શોધી કાઢો અને તમારી નોટબુકમાં લખો અડધું અને અડધું કાતરી કાતડી તડફડવું તડફડવું ઉડાડવું ઉરાડવું ખુરદો તરવાર તલવાર કલા કળા તરબૂચ પડદો પરદો રોતડ રોતલ બેસાડવું બેસારવું ગવડાવવું ગવરાવવું પ્રશ્ન નવ નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવારીમાં ગોઠવો સોહાગણ વાંસ વ્હાલાજી ચોક અને ઘડી તો સૌથી પહેલા કક્કા પ્રમાણે જોઈએ કારણ કે આમાં સ્વર આવેલા નથી તો ઉત્તર આવશે ઘડી પછી આવશે ચ એટલે ચોક વ્હાલાજી વાંસ અને સોહાગણ જો મારો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી થયો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા તમારે જે પણ વિષયનો વિડીયોઝ જોઈએ છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારો આ વિડીયો કેવો લાગ્યો તેની પણ કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો